નમસ્કાર, મારું નામ જોશી શ્વેતા છે, જે અંતર્ગત ઇન્ક્લુઝિવ એજ્યુકેશન વિષયમાં યુનિટ 3 માં મારો ટોપિક છે 3.4 ઇન્ક્લુઝિવ કોઓપરેટિવ લર્નિંગ, જે અંતર્ગત હું આજે તમને થોડું કહીશ. સહકારી શિક્ષણમાં આપણે આ પ્રમાણેના મુદ્દાઓ જોઈશું. સૌ પ્રથમ પ્રસ્તાવના, ત્યારબાદ સહકારી શિક્ષણ. સહકારી શિક્ષણ એટલે શું? સહકારી શિક્ષણના પ્રકાર, અસરકારક સહકારી શિક્ષણના નિર્ણાયક પાસાઓ, સહકારી શિક્ષણની મર્યાદાઓ અને અંતમાં ઉપસંહાર. સૌ પ્રથમ સહકારી શિક્ષણમાં આપણે પ્રસ્તાવના જોઈએ. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે સહકારી શિક્ષણ માળખાના ઘણા ફાયદા છે. વિકલાંગ વિદ્યાર્થીઓ વર્ગખંડની પ્રવૃત્તિઓમાં વધુ રોકાયેલા હોય છે, જ્યાં વધુ પરંપરાગત વર્ગખંડ દરમિયાનગીરીઓની સરખામણીમાં સહકારી શિક્ષણ માળખું હોય છે. ખાસ કરીને સહકારી શિક્ષણનો ઉપયોગ કરતા સમાવિષ્ટ વર્ગોમાં વિદ્યાર્થીઓ તેમના વિચારોને વધુ મુક્તપણે વ્યક્ત કરે છે, પુષ્ટિ અને રચનાત્મક પ્રતિસાદ મેળવે છે. પ્રશ્નોત્તરીની તકનીકોમાં જોડાય છે, કૌશલ્ય પર વધારાની પ્રેક્ટિસ મેળવે છે અને પ્રતિભાવ આપવાની તકો વધે ત્યારે વિદ્યાર્થીઓ ચર્ચા કરતી વખતે મોટેથી વિચારતા હોય છે અને ત્યારે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને જૂથની જરૂરિયાતોનો મૂલ્યાંકન કરવામાં વધુ સારી રીતે સક્ષમ હોય છે. જો જરૂર હોય તો દરમિયાનગીરી કરી શકે, એટલે કે વિદ્યાર્થીઓના શિક્ષણનો સક્રિયપણ નિરીક્ષણ કરીને શિક્ષકો જૂથોને શીખવવાના કાર્ય તરફ રીડાયરેક્ટ કરી શકે છે અને મિનિટ કોન્ફરન્સ દરમિયાન યોગ્ય રીતે રીટીચિંગ પ્રદાન કરી શકે. જ્યારે સંવાદના આ સ્થળ માટે રચનાઓ થાય છે ત્યારે તે સમજણની પ્રક્રિયાને વેગ આપે છે. સહકારી શિક્ષણ એ શૈક્ષણિક અભિગમ છે, જેનો હેતુ વર્ગખંડની પ્રવૃત્તિઓને શૈક્ષણિક અને સામાજિક શિક્ષણના અનુભવોમાં ગોઠવવાનો છે. વિદ્યાર્થીઓને માત્ર જૂથોમાં ગોઠવવા કરતા સહકારી શિક્ષણમાં ગોઠવવા એ વધુ સારું છે અને તેને સકારાત્મક પરસ્પર નિર્ભરતાની રચના તરીકે વર્ણવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક લક્ષ્યો તરફ સામૂહિક રીતે કાર્ય પૂર્ણ કરવા માટે જૂથમાં કામ કરવું જોઈએ. વ્યક્તિગત શિક્ષણથી વિપરીત, જે પ્રકૃતિમાં સ્પર્ધાત્મક હોઈ શકે છે, સહકારી રીતે શીખતા વિદ્યાર્થીઓ એકબીજાના સંસાધનો અને કૌશલ્યનો લાભ ઉઠાવી શકે છે. હવે આપણે જોઈએ સહકારી શિક્ષણ એટલે શું. સહકારી શિક્ષણ એટલે એ મંત્રાલય માન્ય કાર્યક્રમ છે, જે વિદ્યાર્થીઓને નોકરીની વ્યવસ્થા પૂરી કરવા દરમિયાન માધ્યમિક શાળા ક્રેડિટ્સ કમાવા દે છે. આ કાર્યક્રમ સહકારી શિક્ષણ દ્વારા દેખરેખ રાખવામાં આવતા સહકારી શિક્ષણ કોઈ પણ વિષયમાં સંબંધિત પાઠ્યક્રમ અને નોકરીની વ્યવસ્થાનું બનેલું હોય છે. વિદ્યાર્થીઓ વૈકલ્પિક સહકારી ક્રેડિટ કમાવા પર કોઈ મર્યાદા વિના તેમની ફરજિયાત હાઈસ્કૂલ સ્નાતક જરૂરિયાતો તરફ સહકારી ક્રેડિટ્સ લાગુ કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે તેમની માધ્યમિક શાળા દ્વારા સહકારી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે અને શિક્ષણ મંત્રાલયની નીતિઓ અને માર્ગદર્શિકાઓનું પાલન થવું જોઈએ. સહકારી શિક્ષણના પ્રકાર.
औपचारिक सहकारी शिक्षण संरचित सुविधायुक्त अने समयांतरे शिक्षक द्वारा मॉनिटर करवामां आवे छे। तेनो उपयोग कार्यमां जूथ लक्ष्य हासिल करवा माटे थाय छे। कोई पण अभ्यासक्रम सामग्री अथवा असाइनमेंट आ प्रकारना शिक्षण माटे अनुकूलित थई शके छे अने जूथो 2-6 लोकोना अलग अलग होई शके छे, जेमां चर्चाओ थोड़ी मिनिटो थी लईने समग्र समयगाळा सुधी चाले छे। औपचारिक सहकारी शिक्षणना प्रकारो नीचे मुजब छे। पहलो प्रकार जिक्सो तकनीक, बीजो जूथ समस्यानुं निराकरण, त्रीजो प्रयोगशाळा अने चौथो पीयर समीक्षा कार्य। असरकारक सहकारी शिक्षणना निर्णायक पासाओ, एमां सौ प्रथम जूथनुं कद। भलामण करेली के जूथनुं कद 2-4 विद्यार्थीओ होय अने जो वधारे विद्यार्थीओ धरावता जूथोनुं संचालन करवुं घणीवार मुश्किल होय छे, कारण के तेओ कोई पण समये एक विद्यार्थीने संवादनी बहार छोड़ी दे छे। ત્યારબાદનો ટોપિક સ્પષ્ટ શિક્ષણ લક્ષ્ય અને જૂથ પ્રક્રિયાઓની સિદ્ધિ સૂચના। જે શિક્ષકો સહકારી શિક્ષણ જૂથોમાંથી શ્રેષ્ઠ પરિણામો મેળવે છે તેઓ સીધા વિદ્યાર્થીઓને શીખવે છે કે જૂથ તેમના પોતાના શિક્ષણની આગેવાની લેતા પહેલા કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા જૂથોમાં ભૂમિકાઓની ચોપડી પણ વિદ્યાર્થીઓને ચોક્કસ શીખવવાના લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે। અસરકારક સહકારી શિક્ષણના નિર્ણાયક પાસાઓ, તેમાં મિશ્ર ક્ષમતા જૂથો। મિશ્ર ક્ષમતા એ તો સમાન રીતે જૂથબદ્ધ વિદ્યાર્થીઓ કરતા ફાયદા ધરાવે છે, કારણ કે ઓછા હાંસલ કરનારા વિદ્યાર્થીઓ ચોક્કસ કૌશલ્ય અથવા ખ્યાલ સાથે સંઘર્ષ કરી રહેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે। તે જ સમયે જે વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ કૌશલ્ય સાથે વધુ સક્ષમ હોય છે તેઓ ઉચ્ચતરની વિચારસરણી કૌશલ્યનો ઉપયોગ કરીને અન્ય લોકોને હાંસલ કરવામાં મદદ કરીને તેમના પોતાના શિક્ષણને વધારે છે। વ્યક્તિગત અને જૂથ જવાબદારી, વિદ્યાર્થીઓને સહકારને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત તેમજ જૂથ લક્ષ્યોની જરૂર છે। અનુભવવાની જરૂરિયાત આપણે આમાં સાથે છીએ અને તેમના સાથી ખેલાડીઓ પર આધાર રાખવાની ક્ષમતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે જરૂરી શિક્ષકોને છેટે સાચી હોય એ જૂથ અને વ્યક્તિગત ધ્યેય તરફ પ્રગતિ પર પ્રતિસાદ આપવાની જરૂર જવાબદારીના આ ક્રમશઃ મુક્તિ વધુ વ્યસ્ત અને સ્વતંત્ર શીખનારાઓ તરફ દોરી જાય છે। અસરકારક સહકારી શિક્ષણના નિર્ણાયક પાસાઓ, સમાવિષ્ટ વર્ગખંડમાં સહકારી શિક્ષણ માટે તમામ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચતમ અસર પેદા કરવા માટે વિચારશીલ આયોજન અને અમલીકરણની જરૂર છે। સહકારી શિક્ષણની મર્યાદાઓ, કોઓપરેટિવ લર્નિંગમાં ઘણી મર્યાદાઓ હોય છે જે પ્રક્રિયાને પ્રથમ ધારેલ કરતા વધુ જટિલ બનાવી શકે છે। શરણ 2010 સહકારી શિક્ષણના સતત વિકાસને જોખમ તરીકે વર્ણવે, કારણ કે સહકારી શિક્ષણ સતત બદલાતું રહે છે। એવી સંભાવના છે કે શિક્ષકો મૂંઝવણમાં પડી શકે છે અને પદ્ધતિની સંપૂર્ણ સમજણનો અભાવ છે। હકીકત એ છે કે સહકારી શિક્ષણ એવી ગતિશીલ પ્રથા છે, તેનો અર્થ એ છે કે ઘણી પરિસ્થિતિઓમાં તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાતો નથી।
વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખવાના માર્ગ તરીકે શિક્ષકો સહકારી શિક્ષણ પર આધાર રાખવાની આદત પણ મેળવી શકે છે. ત્યારે શિક્ષણ સમયનો વપરાશ કરશે. સહકારી શિક્ષણનો સૌથી અસરકારક ઉપયોગ સક્રિય પ્રશિક્ષક પર આધારિત છે. વિદ્યાર્થીઓ ઘણીવાર સહકારી શિક્ષણના અનુભવો દરમિયાન અનુભવેલ ટીમની સફળતા પર મૂલ્યાંકન અથવા સમીક્ષાઓના સ્વરૂપમાં પ્રતિસાદ આપે છે. પીયર સમીક્ષા અને મૂલ્યાંકન સાથીદારો વચ્ચેની કથાને કારણે સાચા અનુભવોને પ્રતિબિંબ કરી શકતા નથી. વિદ્યાર્થીઓ ગુંડાગીરીને કારણે અચોક્કસ મૂલ્યાંકન સબમિટ કરવા માટે દબાણ અનુભવી શકે છે. આવી ચિંતા અને દૂર કરવા માટે ગોપનીય મૂલ્યાંકન પ્રક્રિયાઓ મૂલ્યાંકન શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. ઉપસહાર: સહકારી શિક્ષણ માળખું કે જે વર્ગખંડ પ્રક્રિયાઓમાં જડિત છે તે વિકલાંગ વિદ્યાર્થીઓ અને તેમના બિન વિકલાંગ સાથીદારો માટે સક્રિય શિક્ષણને વધારે છે. આવી રચનાઓ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય છે જેમને શાળાના સમગ્ર દિવસ દરમિયાન વધારાની પ્રેક્ટિસ તેમજ પુષ્ટિ અને સુધારાત્મક પ્રતિસાદની જરૂર હોય છે. સહકારી શિક્ષણ માળખું એ પ્રથાઓને સમર્થન આપવાનું ચાલુ રાખે છે અને સામાજિક કૌશલ્ય વિકાસને પૂરક બનાવે છે. જે વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરે છે તેઓ શૈક્ષણિક સિદ્ધિ અને તમામની સામાજિક વિકૃતિને નાબૂદ માટે શીખે છે. થેન્ક યુ.